वापी में जगन्नाथ मंदिर थी भव्य रथयात्रा काढ़वानी तड़ामार तैयारी पूर्ण थई चुकी है। रथयात्रा ने लईने पोलिस द्वारा लोखंडी बंदोबस्तनी साथे कोई अनिच्छनीय बनाव न बने ते माटे ड्रोन कैमरा थी नजर राखवानी पण तैयारी पूर्ण करी दीधी छे। अषाढ़ी बीज निमित्ते निकलनार भव्य जगन्नाथ यात्रा ना रोड पर ठेक ठेकाने धाबानी उपर थी नजर राखवामां आवशे। आ उपरांत पोलिस द्वारा ड्रोन कैमरा पण तैनात करवामां आव्या छे। વહાલા વલસાડના સર્વ સ્નેહીજનો અને નાગરિકો, તમને દરેકને આવનારા તહેવારો માટે અપીલ કરું છું કે બકરી ઈદ અને રથયાત્રાના તહેવાર એ આપણા શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવાનો છે, ધાર્મિક એખલાસ રાખવાની છે। આપ સહુને અપીલ કરું છું કે કોઈ પણ ધર્મ આપણને ખોટું શીખવતો નથી કે ગેરમાર્ગે દોરવતો નથી। અફવાનો બજાર હંમેશા ગરમ હોય છે, પણ અફવાઓના બજારને ગરમ થવા દેશો નહીં। કોઈ પણ ધર્મની લાગણી દુભાઈ એવી ટીકા ટિપ્પણી કરશો નહીં, અને આ બંને તહેવારો કોમી એકલાસ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય એ માટે આપણા દરેકનો ફાળો અમૂલ્ય, કિંમતી અને અગત્યનો રહેશે। આપ સૌને નમ્ર અરજ કરું છું કે આ તહેવારોમાં ખભે ખભા મેળવીને આનંદપૂર્વક અને ઉલ્લાસથી શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવો એવી મારી ખાસ અપીલ અને વિનંતી। આથી વાપીની તમામ જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આગામી પવિત્ર જગન્નાથ યાત્રા તેમજ બકરી ઈદના તહેવાર અનુસંધાને દેશની કોમી એકતા, અખંડિતતા અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે બાબતે તમામ ધર્મના લોકોને શાંતિની અપીલ કરવામાં આવે છે। તેમજ સોશિયલ મીડિયા મારફતે કોઈ પણ ધર્મની લાગણી દુભાય તેવા કોઈ મેસેજ, કોમેન્ટ કે વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કે ફોરવર્ડ કરવા નહીં, તેમજ કોઈ પણ જાતની અફવા ન ફેલાવવા તથા તમામ ધર્મના લોકોને હળીમળીને હર્ષાઉલ્લાસથી તહેવારો ઉજવવા તમામને અપીલ કરવામાં આવે છે। જય જગન્નાથ। આગામી દિવસોમાં અષાઢ મહિનો શરૂ થઈ રહ્યો છે આવતીકાલથી જ, અને બીજા જ દિવસે એટલે બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સારા એ ભારત વર્ષની અંદર નહીં પણ જ્યાં જ્યાં ભારતના હિન્દુઓ ગયા છે ત્યાં દરેક શહેરોમાં, દરેક દેશોમાં ખૂબ ધામધૂમથી, ખૂબ ભાવથી જગન્નાથજી ભગવાન રથયાત્રાના માધ્યમથી ભક્તોની સુખાકારી અને ભક્તોને દર્શન આપવા માટે શેરીએ શેરીએ, ગલીએ ગલીએ, દરેક સિટીઓમાં પધારશે। સૌ ભક્તોની ખૂબ મોટી જવાબદારી છે। સમય વિષમ ચાલી રહ્યો છે, પરિસ્થિતિ દિવસે દિવસે જુદી થઈ રહી છે, ત્યારે દરેક હિન્દુ ભક્તો ખૂબ ભાવથી, શ્રદ્ધાથી, પ્રેમથી, લાગણીથી ભગવાન જગન્નાથજીને રથયાત્રાના માધ્યમથી પોતાના શહેરની અંદર, પોતાના ગામની અંદર, પોતાની ગલીઓની અંદર ફેરવે, ભક્તોને દર્શન કરાવે। પણ એક હિન્દુ ધર્મના સંત તરીકે સૌ ભક્તોને મારી નમ્ર અપીલ છે કે જે વિસ્તારની અંદર ભગવાન જગન્નાથજી જતા હોય ત્યાં ભાવ, શ્રદ્ધા, પ્રેમ, લાગણી હેત એ હોવું ખૂબ જરૂરી છે। પણ કોઈની ખોટી અફવાઓથી, ખોટી વાતોથી દોરાવું નહીં। શક્ય હોય એટલો સહકાર પોલીસ, રાજ્ય શાસન એને આપવો, કાયદાને માન આપી અને ભગવાનની ભક્તિ કરીશું તો એમાં ભગવાનનો પણ ચોક્કસ રાજીપો પ્રાપ્ત થશે। ક્યારેય પણ કોઈને જવાબ આપવા માટે પણ ખોટી રીતે પ્રેરાવવું એ આપણી ભારતીય કે હિન્દુ સંસ્કૃતિ નથી। માટે યુવાનોને ખાસ નમ્ર વિનંતી, ખૂબ ભાવથી, પ્રેમથી, લાગણીથી આપણે જગન્નાથજીની રથયાત્રામાં જોડાઈએ અને એટલા જ પ્રેમને, એટલા જ ભાવને, એટલી જ લાગણીથી શાંતિ જળવાઈ રહે સારા એ દેશની અંદર, એના માટે કટિબદ્ધ બનીએ તો ભગવાનનો રાજીપો આપ સૌની ઉપર રહેશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આષાઢ બીજ 1 જુલાઈએ આપણા પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ચિકવાડથી નીકળશે। મિત્રો,
દર વર્ષની જેમ ખૂબ જ દિવ્ય અને ભવ્ય ઝાંકી સાથે ભગવાન જગન્નાથજીએ વલસાડના મુખ્ય માર્ગો ઉપર પસાર થશે। લોકોના હાલ જોવા માટે વર્ષમાં એક જ વાર ભગવાન જગન્નાથજીએ મુખ્ય માર્ગો ઉપર આવે છે। આ રથયાત્રામાં આપણે ભગવાન જગન્નાથજીના ખૂબ જયઘોષ સાથે શ્લોગન ગાઈશું અને વલસાડ શહેરની અંદર સૌથી મોટી વાત એ છે કે આ દરેક ઉત્સવ સૌહાર્દપૂર્વક ઉજવવામાં આવે છે અને વલસાડના દરેક ધર્મના વ્યક્તિઓએ સન્માન કરવા માટે માર્ગો ઉપર જોવા મળે છે। આવો વાતાવરણ હંમેશા અમારા રાજ્યમાં અમારા દેશમાં રહે એવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરશું અને આ વૈશ્વિક મહામારીથી અમને બધાને છુટકારો મળે એના માટે પ્રાર્થના કરશું મિત્રો બધા મળીને। અને જે દેશમાં થોડી અરાજકતા ચાલી રહી છે તો એમાં આપણે પ્રાર્થના કરશું કે બધા શાંતિપૂર્ણ અને દેશનો વિકાસ થાય એવી ભાવના સાથે અમે રહીએ। વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય શ્રી જગન્નાથ।